સુરત જિલ્લાના માંડવી તાલુકામાં ચાલતી સ્ટોન ક્વોરીઓ બંધ કરાવવા મામલે આજે માંડવી ખાતે મહત્વની બેઠક મળી હતી. આ ક્વોરીઓ બંધ કરાવવા બાબતે ચાલી રહેલી ગ્રામજનોની લડતને પગલે તંત્ર દ્વારા 4 વ્યક્તિઓનો સમાવેશ કરીને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જેમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ અને DLR વિભાગના અધિકારીઓ મળી 4 સભ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના અરેઠ ગામે પથ્થરો તોડવાની સ્ટોન ક્વોરીઓ આવેલી છે. આ પથ્થરો તોડવા માટે થતા બ્લાસ્ટિકને લઈને ગામના ઘરો તેમજ ખેતીવાડી સહિતને ઘણું નુકસાન થતા ગ્રામજનોએ આ સ્ટોન ક્વોરી બંધ કરાવવા માટે લડત ઉપાડી છે. ગત દિવસોમાં ગ્રામજનોએ આપેલ બંધના એલાન બાદ હવે તંત્ર સફાળું જાગ્યું છે અને માંડવી મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો તેમજ વહીવટી તંત્રના અધિકારીઓની બેઠક મળી. આ બેઠક સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રીની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં ગ્રામજનોની તમામ માંગો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અરેઠ ગામનો મોટામાં મોટો પ્રશ્ન હતો સ્ટોન ક્વોરીનો. તમામ અરેઠ ગામના આગેવાનો અને સાથે સાથે કવારીના આગેવાનો, અધિકારીશ્રીઓ મારા લેવલના એ માંડવી સ્થાનિક અને સુરતના DK ભ્રષ્ટાચારની હાજરીમાં અમારે નિરાકરણ સુખદ ઉકેલ આવે એના માટેનું એક મિટિંગ રાખવામાં આવી હતી અને આજે મને કહેતા આનંદ થાય, બંને પક્ષો મારી વાતને માન્યતા રાખીને 15 દિવસ સુધી એટલે કે 29 તારીખ સુધી કવારી બંધ રાખવાનો નિર્ણય અમે કર્યો છે અને આ કવારી 15 દિવસમાં સમિતિ રચાશે. 5 દિવસમાં કમિટી રચાઈને 10 દિવસમાં રિપોર્ટ તૈયાર કરશે. રિપોર્ટમાં સાચો શું છે, ખોટું શું છે એ તમામ અમને અહીંયા રિપોર્ટ આપશે. ત્યાર પછી અમે અગાઉની કાર્યવાહી કરવાના. ત્યાં સુધી તમામ ગામવાળાને પણ આંદોલન કરવાની ના પાડી છે. ભૂસ્તર શાસ્ત્રીથી લઈને તમામ અધિકારીઓ પણ કોઈ પણ જાતનું નિવેદન કરવું નહીં તેવી અહીંથી સૂચન કરવામાં આવેલ છે અને એનો અર્થ એ થાય કે અમે સુખદ ઉકેલ લાવીશું. માંડવી તાલુકાના અરેઠ ગામે 5થી વધુ સ્ટોન ક્વોરીઓ આવેલી છે, જે બાબતે ગ્રામજનો લડત ઉપાડી રહ્યા છે. રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ગ્રામજનોની માંગના અનુસંધાનમાં સમગ્ર મામલે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી. આ તપાસ સમિતિમાં રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, સ્થાનિક પ્રાંત અધિકારી, પોલીસ વિભાગના એક અધિકારી તેમજ DLR વિભાગના પણ એક અધિકારી મળીને 4 સભ્યોની તપાસ કમિટીની રચના કરવામાં આવી. અરેઠ ગામમાં જે તકલીફો થઈ રહી હતી એને લઈને અમે પ્રાંત ઓફિસમાં આવ્યા અને ત્યાં અમારા પ્રાંત ઓફિસર MLA સાહેબ જોડે મીટિંગ થઈ, અમારા ગામના માણસો અને કુંવરજી સાહેબ જોડે. તો એમણે અમને કીધું છે કે સ્થળ તપાસ થશે, ત્યાં ભૂસ્તર શાસ્ત્રી પણ હશે અને ગામના લોકો પણ હશે અને જ્યાં સુધી આ તપાસ ના થાય પૂરેપૂરી ત્યાં સુધી સંપૂર્ણપણે ક્વારીઓ બંધ રાખવામાં આવશે એવું જણાવ્યું છે અમને, ને લોકોના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે એવું પણ જણાવ્યું છે. સ્ટોન ક્વોરી બાબતે તપાસ કમિટીની રચના તો કરાઈ, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી સ્થાનિક વહીવટીતંત્ર અને સ્થાનિક નેતાઓના મેળા પીપળામાં આ સ્ટોન ક્વોરીઓ બે રોકટોક પણ ચાલી રહી છે. પરંતુ હવે જ્યારે ગ્રામજનો મરણ્યા બન્યા છે ત્યારે મોડા મોડા જાગેલું વહીવટીતંત્ર તપાસ કમિટીનું તરકટ રચ્યું, પરંતુ આ સ્ટોન ક્વોરીઓ ચલાવવા માટે જવાબદાર ભૂસ્તર વિભાગનો અભિપ્રાય પણ ખૂબ જરૂરી થઈ પડે છે. પરંતુ તપાસ કમિટીમાં ભૂસ્તર વિભાગના કોઈ અધિકારીને લેવામાં જ નથી આવ્યા, જેથી આવનાર દિવસોમાં જો ગ્રામજનોની લડત ઢીલી પડશે તો ફરીવાર આ સ્ટોન ક્વોરીના સંચાલકોને મોકળું મેદાન મળે તો નવાઈ નથી. અમિશ ચાવડા, નિર્માણ ન્યૂઝ, બારડોલી. સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે વડાપ્રધાન